નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો આવાજ ન્યૂઝ. જગાપુરા ખાતે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો. પીવીડીસી જગાપુરા દ્વારા ગુજરાતના દરેક યુવાનો વડીલો માટે શૈક્ષણિક જાગૃતિ માટે માર્ગદર્શન સેમિનાર દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં પીવીટીસીનું આયોજન કરતા એવા કનકસિંહના કાર્યને લોકોએ અને આવેલ સૌ મહાનુભાવોએ બિરદાવ્યું હતું અને કનકસિંહ આવી જ રીતે કાર્ય કરતા રહે, સમાજસેવા કરતા રહે તેવી આશા રાખી હતી. જગાપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગેમરજી ઠાકોર, પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, કેશુભાઈ પટેલ, પૂર્વ પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ, લાલાજી ઠાકોર, રાજભા, જગાપુરા સરપંચ, ઠાકોર સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ દિનસા ઠાકોર, ઉદાજી ઠાકોર, સમાજના સામાજિક કાર્યકર હપુજી, અજમલજી ઠાકોર, રમેશજી ઠાકોર, પરથીજી ઠાકોર, એલપી ઉર્ફે લાલાજી જેવા નામી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોરે 2,51,000, દિનસા ઠાકોર 11,000 જેવું માતબળદાન આપી સંસ્થા આગળ આવે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સિવાય પણ બીજા દાતાઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ હેતુથી દાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં રમતગમતમાં પ્રથમ આવેલા બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ ગામની સંખ્યામાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા તમામ શ્રેષ્ઠીઓ હાજર હતા. ગુજરાતમાં ઠાકોર સમાજની ખૂબ મોડી વસ્તી છે એટલે આવનારા ડિસેમ્બરથી ગુજરાતમાં ઠાકોર સમાજની એક શૈક્ષણિક રથ ફેરવાના છે, જેમાં વ્યસન મુક્તિની વાત હશે, જેમાં રોજગારની વાત હશે, જેમાં વિદેશ અભ્યાસની વાત હશે, વિદેશ જવા માટેની વ્યવસ્થાની વાત હશે અને સરકારની મુખ્ય જે 47 યોજનાઓ અમે જે આઈડેન્ટિફાઈ કરી છે એ ગરીબ, વૃદ્ધ, મહિલા, યુવા, ખેડૂત, પછાત તમામ વર્ગને 47 યોજનાઓની સંપૂર્ણ માહિતીની અમલવારી કઈ રીતે કરી શકાય એના માટેનો રથ લઈને નીકળવા વાત કરવા માટે આવ્યો છું. જાન્યુઆરીમાં આ ત્રણેય રથ ગુજરાતમાં જે નીકળવાના એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એ જાન્યુઆરીમાં ભેગા થશે ને ત્યાં એક ભૂમિપૂજન બને અને એના ભૂમિપૂજન માટે શિક્ષણ માટેની વ્યવસ્થા, રોજગાર અને સારા યોગ્ય ભણતર માટેની વ્યવસ્થા એ અતિ ભવ્ય સંસ્થા બનાવવા જઈ રહ્યા છે એનું ભૂમિપૂજન પણ જાન્યુઆરીમાં કરવાના છે, એનું આમંત્રણ આપવા માટે પણ આ રથ જવાનું છે. સાહેબ, ઠાકોર સમાજની અંદર હમણાં એક ઝુંબેશ ચાલી રહી છે ઓબીસીની અંદર. હું આપને કહું કે હું દરેક વિષયથી વાકેફ છું. જ્યાં સુધી કોઈ સમાજ યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ નહીં મેળવે ત્યાં સુધી, જ્યાં સુધી એ જે તે નોકરી, જે તે વિભાગની નોકરી માટે એ લાયકાત વાળું શિક્ષણ નહીં મેળવે ત્યાં સુધી કોઈ પણ બાબતનો કોઈ અર્થ રહેતો નથી. હું ઈચ્છું છું કે ઓબીસીમાં આવતી સૌથી મોટી જ્ઞાતિ અમારી છે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજને સૌથી વધારે લાભ મળવો જોઈએ. પણ શિક્ષણ ઉપર કોઈનો ઇજારો નથી. શિક્ષણ એ તમામ વર્ગ, તમામ સમાજ એ જે સારું શિક્ષણ મેળવે છે એ બધાને અધિકાર છે. પરંતુ જ્યાં જ્યાં સમાજની સારી બાબત હશે એ ત્યાં હું હંમેશા સમાજની પડખે રહેતો હોઉં છું. હું સારી તમામ બાબતોનો એ અભ્યાસ પણ કરી રહ્યો છું અને જ્યાં એવું લાગે કે આ સમાજ માટે આ સારું ને સાચું છે તો એ દરેક બાબતમાં હું સમાજની જોડે રહેવા. હવે જમાનો બદલાણો છે, હું આપણે હજુ એ કહું કે જમાનો બદલાણો છે. તમામ સમાજો શિક્ષણની દિશા આપને, તમામ સમાજો સાચી ધર્મની દિશા આપને ત્યારે હજુ પણ મારો સમાજ ક્યાંક શિક્ષણથી વંચિત છે, ક્યાંક અંધશ્રદ્ધા, કુરિવાજો અને કુટેવામાં છે. તો આમાંથી મુક્ત થવું જોઈએ, ખોટા દેખાડામાંથી બહાર નીકળવું જોઈએ. મેં કહ્યું ને કે હું ઈચ્છું છું કે આ સમાજ એ અનામતનો સાચો લાભ લઈ શકે. હું ઈચ્છું છું કે આ સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ આવે. હું ઈચ્છું છું કે આ સમાજના પણ શ્રેષ્ઠીઓ ફેક્ટરીઓના માલિક બને. હું ઈચ્છું છું કે આ સમાજના પણ દીકરા દીકરીઓ તમામ વિદેશોમાં ભણવાને નોકરીઓ કરવા માટે જાય. પણ એ પૈસા જે ખોટા કુરિવાજો, ખોટા દેખાડા વાપરે છે એના બદલે એ શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે વાપરે એના માટેનો જે આ રથ છે, સમાજની જાગૃતિ અને સમાજમાં તમામ પ્રકારની દિશા અને એના વિકાસના દરવાજા ખોલવા માટેનો આ રથ છે. અલ્પેશજી, આપના દ્વારા જે રથનું આયોજન કરવામાં આવ્યું છે, મેં કહ્યું ને કે શિક્ષણ, વ્યસન મુક્તિ, સરકારી યોજનાઓની અમલવારી અને જે ભવનનું અમે
નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એનું આમંત્રણ આપવાનો અમારો ઇન્ટેન્સ છે. અને એ રથ જાય ત્યારે ઠાકોર સમાજ, એ ઠાકોર સમાજ ગામમાં રહેલા તમામ સમાજોને આમંત્રિત કરશે અને તમામ સમાજોનો સહકાર અને આશીર્વાદ અને તમામ સમાજોને જોડે રાખવાનો પ્રયત્ન. મેં કહ્યું ને કે ત્રણેય રથ એ ગુજરાતના અલગ અલગ ખૂણેથી એક જ દિવસે થવાના છે. એ ભાતીજી મહારાજના ત્યાંથી, એ વેલનાથ બાપુના ત્યાંથી અને સદારામ બાપુના ત્યાંથી આ રથની શરૂઆત થવાની છે. તમે મા ઉપર ભરોસો રાખો પણ પછી એના પર ભરોસો રાખીને કઈ કામ નહીં કરવું. ખેતરમાં વાવશો તો મા તમને એકના બદલે 10 ગણું વળતર આપશે. તમે તાવ આવે તો ડોક્ટરની દવા લો અને કુદરતને પ્રાર્થના કરો. હું હંમેશા કહેતો હોઉં છું, કુદરત ઉપર શ્રદ્ધા રાખો અને મહેનત કરો, ઈમાનદારીથી કામ કરો, કુદરત તમને મદદ કરશે. કોંગ્રેસ કોઈ પણ બાબત હોય, હું સ્પષ્ટ માનું છું, કોઈ પણ બાબત હોય વિરોધ પક્ષનું કામ છે એમની વાત મૂકવાનું, પરંતુ સરકારની તો જવાબદારી છે અમારી. અમે કોઈ પણ જવાબદારીમાંથી છટકી ના શકીએ. અમારી જવાબદારી છે કે પ્રજાને કોઈ પણ પ્રકારની હાલાકી પડતી હોય તો એનો ઉકેલ લાવવો પડે. પત્રકારોના કડક સવાલોના જવાબ એ અમારા કામથી આપવા પડે. એટલે જ્યાં પણ જ્યાં કંઈ ત્રુટીઓ રહી છે એ સરકાર અને ભૂપેન્દ્રભાઈ તમામ બાબતોમાં ખૂબ સંવેદનશીલ હોય છે. કોઈ પણ નેતાએ કોઈ પણ પ્રકારની વાત કર્યા પહેલાં પ્રજા અને પ્રજાની પીડાને પહેલાં પ્રાધાન્ય આપવું પડે. સ્વાભાવિક છે કે ક્યાંય કંઈક અસંતોષ, ક્યાંક નિષ્ફળ વ્યવસ્થા ઊભી થઈ હોય, ક્યાંક પ્રજાને હાલાકી પડી હોય તો પ્રજાનો આક્રોશ આવે, તે આક્રોશને પણ અમારે સામનો કરી અને પ્રજાની પીડા દૂર કરવી પડે. એટલે તમામ નેતાઓએ પ્રજાની સુખાકારી માટે વાત કરી. આપણી વચ્ચે એક સારો વિચાર મૂક્યો છે એને થોડો આપણે બધાએ સમજવાની જરૂર છે. એને ઊંડાણમાં ચિંતન કરી અને સમાજમાં એનો વધારેમાં વધારે ફાયદો થાય અને સમાજને એનો લાભ મળે એની ચિંતા સમાજના શિષ્યોએ કરવી પડશે, આગેવાનોએ કરવી પડશે, વડીલોએ પણ કરવી પડશે. સાથે સાથે કેશુભાઈ આપણને સાથે સાચી છે કે વિકાસમાં આપણે થોડા પાછળ છીએ, 100% વાત સાચી છે. પણ એમાંથી સ્વાર્થથી ઉપર ઉઠીને નિસ્વાર્થ નેતૃત્વ જો આપણે પૂરું પાડીશું ને તો આ બધા પ્રયત્નોનું ફળ આપણને દેખાશે. એટલે આજે કદાચ બધાને થોડી કઠોર લાગ્યું છે પણ આ આપણી વાસ્તવિકતા છે, એમાંથી બહાર નીકળવું પડશે. હા, નાના નાના વાડીઓ લઈને નાના નાના જૂથો એક કેવી છે એમાંથી બહાર નીકળવું પડે છે. એટલે આજે આ કાર્યક્રમમાં મને ખૂબ આનંદ થયો. સમાજ દ્વારા આવી એક સુંદર પ્રવૃત્તિ થઈ રહી છે અને મને અહીંયા બોલાવી જે સન્માન કર્યું અને બે શબ્દો બોલવાની તક આપી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હસ્તુ